જામ કલ્યાણપુર ગામે ભૂગર્ભ ગટર સાફ સફાઈ કામગીરી વખતે 11 ફૂટ અંદર સફાઈ દરમિયાન ઝેરી ગેસના લીધે બેભાન થયેલા યુવકને બચાવવા જતા બીજા યુવકને પણ ઝેરી અસર થઈ હતી. બંને યુવાન બેભાન થતા ગ્રામજનો દ્વારા બંને યુવકને બહાર કાઢી સારવાર અર્થે કલ્યાણપુર હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખંભાળિયા લઈ જતા 32 વર્ષીય પ્રતાપ લખમણભાઈ જેઠવાનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજા તેના જ ભાઈ રામદેવ લખમણ જેઠવાને ખંભાળિયા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. એક ભાઈ ભૂગર્ભ ગટરના ખાડામાં સફાઈ કરવા ઉતર્યા ત્યારે ગેસ ગળતરનો બનાવ બનતા તે બેભાન થયો હતો, ત્યારે એક ભાઈને બચાવવા માટે બીજો ભાઈ પણ ખાડામાં ઉતરતા તેને પણ ગેસ ગળતર થઈ હતી અને બંને ભાઈઓને ઝેરી ગેસની અસર થવાથી તેઓ બેભાન થઈ ગયા હતા. સારવાર અર્થે ખંભાળિયા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ ગરીબ પરિવાર પર જાણે યમરાજ છેલ્લા 2 મહિનાથી દ્વારે આવી ઊભા રહી ગયા હોય તેમ યમરાજાએ આ ગરીબ ઘરના 4 મોભીને બોલાવી લેતા આ ગરીબ ઘરનો માળો વિખેરાઈ ગયો હતો. છેલ્લા 2 માસમાં પરિવારના 4 સભ્યો મોતને ભેટ્યા હતા. એક પછી એક આઘાત ગરીબ કુટુંબર આવ્યા છે. નાના નાના માસૂમ ભૂલકા પોતાની પિતાની છત્રછાયા ગુમાવી દીધાની પણ જાણ નથી, ત્યારે તૂટેલા મકાનમાં ગરીબીમાં જીવન ગુજારતા પરિવારની સ્થિતિ અતિ દયનીય બની છે. ત્યારે ગરીબ પરિવાર ભૂખ સામે ઝઝૂમી પોતાની આજીવિકા માંડ ચલાવી રહ્યો હતો, ત્યાં ઘરમાં જ જુવાન દીકરાના મોતથી આખું કુટુંબમાં માતમ છવાયો હતો. ત્યારે આ નિર્દોષ ગરીબ પરિવારના યુવાનના મોતથી તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. ભૂગર્ભ ગટરમાં ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય તો ગરીબ મજૂરોને આ બાબતે કેમ જાગૃત કરાતા નથી, તેમજ સેફ્ટી સાધનો વિના કામગીરી કેમ કરાવવામાં આવે છે, ત્યારે સેફ્ટી વિના કામ કરતા આવા ગરીબો માટે કોઈ વિશેષ સુવિધા ના હોય આ ગરીબ પરિવારો પેટ માટે મોટનું જોખમ લઈ રહ્યા છે. ત્યારે ગરીબ મજૂરો માટે વીમા સહિતની સુવિધા અને સેફ્ટી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે તો આવા ગરીબ ઘરના માળા વિખેરાય નહીં. આજરોજ કલ્યાણપુરમાં ભૂગર્ભ ગટરની સાફ સફાઈની કામગીરી ચાલતી હતી. આ દરમિયાન ભૂગર્ભ ગટર સાફ સફાઈ પેટીમાં અહીંના લેબર પ્રતાપભાઈ અને રામદેવભાઈ, જેઓ ભૂગર્ભ ગટરની અંદર કામગીરી ચાલુ હતી, એ દરમિયાન ઝેરી ગેસની અસર થતાં પ્રતાપભાઈ મૃત્યુ પામેલ અને રામદેવભાઈ અર્ધ બેપાન અવસ્થાની અંદર હોસ્પિટલમાં દાખલ થયેલ. આ કલ્યાણપુરની અંદર ફાયર બ્રિગેડ અને MD ડૉક્ટરની સુવિધા ન હોવાના લીધે આ બનાવ બને એવું અમારા ગ્રામજનોનું કહેવું. ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, દ્વારકા.